बनासकांठाની पालनपुर नगरपालिकाए एसटीपी प्लांट माटे गामनी गौचरनी जमीन मेळवता ग्रामजनोमां रोष छे। पालिकाए जंगल दूर करवानो निर्णय लेता स्थानिकोए तेनी सामे आंदोलन छेड़ी दीधुं। लोकोनुं कहेवुं छे के तंत्र पोते आपेली खातरीथी पलटी गयुं अने ऑक्सिजन आपता विस्तारनुं निकंदन काढी रह्युं छे। આ દ્રશ્યો છે પાલનપુરની અડીને આવેલા આકેસણ ગામના, જ્યાંના સ્થાનિકો તંત્ર સામે વિરોધ કરી રહ્યા છે। લોકો પોતાનું જંગલ ગુમાવવા તૈયાર નથી। સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે સરકારે પાલનપુર નગરપાલિકાને આકેસણની ગૌચર અને જંગલની જમીન ફાળવી છે। આ જમીનને ગ્રામજનોને પાલિકાએ જંગલ તરીકે વિકસાવી છે, જ્યાં અરડુસા સહિત 2000 થી વધુ વૃક્ષો અને જળાશય છે। ગ્રામજનો આ જગ્યાને ઓક્સિજન પાર્ક માને છે। પશુપાલકો માટે આ જગ્યા ગામનું ગૌચર છે। જો કે હવે અહીં એસટીપી બનાવવાનો તખતો ઘડાતા ગ્રામજનોમાં ભારોભાર રોષ છે, કેમ કે તેનાથી જંગલનું નિકંદન નીકળી જશે। એમાં અમારા ગામમાં કુલ 750 જેટલા કુટુંબો છે, એમાંથી 350 કુટુંબો છે જે ખેત મજૂરો અને પશુપાલન આધારિત છે, અને આ આ જંગલમાંથી એ પોતે પોતાના પશુઓ રાખી અને પોતાનું ગુજરાન ચલાવે છે, એમનું આજીવિકાનું પૂરું કરે છે। તો હવે આ સર્વે નંબર જે આપી દીધો છે તો અમારા લોકો જશે તો કયો જશે, તો એને લઈ અને અમારો વિરોધ છે, અને આખું ગામ એમાં જોડાયું છે કે કોઈ પણ સંજોગોમાં આ જંગલ જવું ના જોઈએ। અને આ જંગલના કારણે અમારા કોવિડ જેવી પરિસ્થિતિમાં પણ આ ગામમાંથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી, એટલે અમે તો આને ઓક્સિજન પ્લાન્ટ કહીએ છીએ। વન વિભાગે પાલનપુર નગરપાલિકાને આકેસણ ગામના વૃક્ષો કાપવાની મંજૂરી પણ આપી દીધી છે। વન વિભાગે આ માટે પાલિકાની સમક્ષ 2600 વૃક્ષોનું વાવેતર કરવાની શરત મૂકી છે, પણ આકેસણ ગામના લોકોને આ મંજૂર નથી। તેઓ પોતાનું વન ગુમાવવા નથી માંગતા। ગ્રામજનોનું માનીએ તો તંત્રએ તેમને ભૂતકાળમાં ખાતરી આપી હતી કે આ જગ્યાના વૃક્ષો નહીં કપાય, પણ તંત્ર પોતાની વાત પરથી જ પલટી ગયું। સૌથી મોટી વાત તો એ છે કે ગામની જમીન હસ્તગત કરવા ગામના લોકોને જ વિશ્વાસમાં નથી લેવાયા। એટલે વન વિભાગે લેખિત ઓન રેકોર્ડ પત્ર આપેલો છે કે તમારા ગામની પંચાયતની સંમતિ વગર અમે આનું એક પણ ઝાડનું ટેન્ડરિંગ પ્રક્રિયા કાપવાની અમે કાપીશું નહીં, લેખિત પરમિશન। અને જ્યારે અમારા ગામના લોકોના ધ્યાનમાં આવ્યું કે કોઈ પણ જાતની ગામને કે ગામ પંચાયતને જાણ કર્યા સિવાય આ જમીનનું ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને આટલું એક એક જીવતો ઓક્સિજન પ્લાન્ટને આ જમીન દોસ્ત કરી અને કાપી નાખવાનો પ્લાન બનાવી રહ્યા છે, એની સામે આખું ગામ એકી અવાજે એક મકોડે એનો વિરોધ કરે છે, અને કોઈ પણ ભોગે આ અમે મારું જંગલ બચાવીશું। દિલીપ સાંગલે સાહેબ 2018 માં આકેસણ આવેલા ની એસટીપી માટે નગરપાલિકાએ જમીન માંગણી કરેલી, તો એ વખતે સાંગલે સાહેબે કીધેલું કે નદીની એક નદી ઊંડી કરવા માટે, લડબી નદી ઊંડી કરવા માટે એમની યોજના મેકેલી અને એનું ખાતમુહૂર્ત અમારા ગામમાં કરેલી, એ વખતે અમને આશ્વાસન આપેલું કીધેલું કે હવે આપણે લડબી નદી ઊંડી થઈ જાય તો કોઈ એસટીપી પ્લાન્ટની જરૂર નહીં, પાણીનો બધો નિકાલ થઈ જશે એવી અમને ખાતરી આપેલી હતી। પણ આ છેલ્લે અહીંયા શું કરવામાં આવ્યું કંઈ ખબર પડી નથી। 2020 માં આનંદ પટેલ સાહેબે આ જમીનનો હુકમ કરી દીધો, અને કહેવાનો મતલબ અમારે ગામનું ગૌચર છે સતો એમને હુકમ કરી દીધો, એના આધારે કર્યો, કોઈ ખબર અમે ગામ પંચાયતની કોઈ સંમતિ લીધેલી નથી। આકેસણ ગામના લોકોનું માનીએ તો પહેલેથી જ લડબી નદીનું દુર્ગંધયુક્ત પાણી છોડાતા લોકો ગંદકીથી પરેશાન છે। એવામાં હવે એસટીપીની ગંદકીથી ગામના લોકોની મુશ્કેલીઓ વધી જશે, આ માટે જંગલ ગુમાવવું પડશે તે અલગ, જેને જોતા ગ્રામજનો સતત ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। રોજડી સંઘર્ષ સમિતિના માધ્યમથી જરૂર પડે તો ગ્રામજનો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાના મૂડમાં છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।